सुंदर सुंदर सूरज सुंदर चांदो सुंदर 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 सूरज सुंदर चांदो सुंदर सुंदर सरिता ने सरोवर विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मन माँ एवु था तू मुझे मन माँ ऊसा सुंदर नीसा सुंदर ऊसा सुंदर नीसा सुंदर सुंदर वन उपवन गिरिवर विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने माँ एवु था तू मुझे मने माँ मछली सुंदर पंखी सुंदर माछली सुंदर पंखी सुंदर सुंदर धरती शांत समीर विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने माँ एवु था तू मुझे मने माँ कविता सुंदर जीवन सुंदर कविता सुंदर जीवन सुंदर सुंदर तारा आभ विशाल विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने माँ एवु था तू मुझे मने माँ भाषा सुंदर आशा सुंदर भाषा सुंदर आशा सुंदर सुंदर हयु ने मानव विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने माँ एवु था तू मुझे मने माँ विभु हसे तो केवा सुंदर एवु था तू मुझे मने माँ एवु था तू मुझे मने કેમ છો બધા? શું કરતા હતા? કાવ્ય ગાતા હતા? સરસ, તો હવે તો તમને આ કાવ્ય ગાતા આવડી ગઈ હશે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો હવે આજે આપણે આ કાવ્યનું સ્વાધ્યાય જે તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે તેની ચર્ચા કરીશું. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોના જવાબ આપણે કાવ્યના આધારે એક એક વાક્યમાં લખવાના છે. જેમ કે પ્રશ્ન એક, આકાશમાં શું શું દેખાય છે? બોલો, તમે જોયું છે ને? હા, આકાશમાં સૂરજ, ચાંદો, તારા વગેરે દેખાય છે. તો આવી રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે. ત્યારબાદ ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. ફ્રેન્ડ્સ, અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, સૂરજ ચાંદો. તો ફ્રેન્ડ્સ, આપણે કાવ્યમાં આવ્યું હતું ને, સૂરજ સુંદર ચાંદો સુંદર. તો એવી જ રીતે સૂરજ અને ચાંદાની શબ્દ જોડી બનાવી છે. તો આપણે આવી શબ્દ જોડી કાવ્યમાંથી શોધી કાઢવાની છે. જેમ કે ઉષા સુંદર નિશા સુંદર,
એટલે શબ્દ જોડી બનશે ઉષા નિશા. તો આવી જ બીજી શબ્દ જોડી કાવ્યમાંથી શોધી કાઢવાની છે અને તે તમારે અહીં લખી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આ શબ્દોના બદલામાં આપણી કાવ્યમાં કયા શબ્દો વાપરવામાં આવ્યા છે તે આપણે શોધી કાઢવાનું છે. જેમ કે સૂર્ય, તો યાદ છે તમને સૂર્ય માટે આપણી કાવ્યમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? સૂરજ, બરાબર ને? હા, તો એવી જ રીતે જંગલ, તો જંગલ માટે કયો શબ્દ વપરાયો છે? બરાબર, વન. તો આવી જ રીતે બાકીના શબ્દોના બદલામાં કાવ્યમાં કયા શબ્દો વાપરવામાં આવ્યા છે તે આપણે શોધી કાઢવાનું છે. તો બધાને ખબર પડી ગઈ ને? હવે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્ય માટે શોધીને લખો. ફ્રેન્ડ્સ, અહીં એક ફકરો આપવામાં આવ્યો છે, તેમાં કેટલાક વાક્યો છે, તો ચાલો આપણે તેનું વાંચન કરીએ. માછલી, પંખી અને ધરતી સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. તો તમને આ ફકરાનું વાંચન કરીને તેમાં કઈ પંક્તિ છુપાયેલી હોય તેવું લાગે છે? બોલો, કઈ પંક્તિનો ભાવ આમાં છુપાયેલો લાગે છે? બરાબર, તો આમાં આપણી કાવ્યની માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એ પંક્તિની વાત કરવામાં આવી હોય તેવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ જ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં પણ એક ફકરો આપવામાં આવ્યો છે, તેનું તમારે વાંચન કરવાનું છે. ત્યારબાદ તેમાં તમને કાવ્યની કઈ પંક્તિનો ભાવ છુપાયેલો છે તે શોધી કાઢવાનું છે. ત્યારબાદ તે કાવ્ય પંક્તિ નીચે લખી દેવાની છે. તો બધાને આમાં ખબર પડી ગઈ ને? બરાબર, હવે જોઈએ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ફ્રેન્ડ્સ, અહીં કાવ્યની એક પંક્તિ આપવામાં આવી છે જે અધૂરી છે, તો આપણે આ પંક્તિને પૂરી કરીને લખવાની છે. જુઓ તો કાવ્ય પંક્તિ ક્યાંથી શરૂ કરવા કીધી છે? હા, ઉષા સુંદરથી. તો આપણે ઉષા સુંદરથી કાવ્ય ગાવાનું શરૂ કરીશું. તે ક્યાં સુધી ગાઈશું? શાંત સમીર સુધી, બરાબર ને? તો ચાલો મારી સાથે ગાઓ. ઉષા સુંદર, નિશા સુંદર, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું ઠાટું મુજ મનમાં, એવું ઠાટું મુજ મનમાં. માછલી સુંદર, પંખી સુંદર, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર. તો ફ્રેન્ડ્સ, અહીં સુધી આપણે કાવ્ય લખવાની છે. તો આવી રીતે ગાતા જવાનું અને કાવ્ય પંક્તિમાં લખતા જવાનું, બરાબર ને? નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, આપણે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. જ્યારે શબ્દકોશના ક્રમમાં શબ્દો ગોઠવવાના હોય તો સૌથી પહેલાં કયા મૂળાક્ષરવાળા શબ્દો આવશે? બોલો. હા, સ્વરવાળા, બરાબર ને? તો નીચે જે શબ્દો આપવામાં આવ્યા છે તેમાં સ્વરથી શરૂ થતો કોઈ શબ્દ છે? જુઓ. હા, ઉપવન. હવે તે સિવાય બીજો કોઈ સ્વરથી શરૂ થતો શબ્દ છે? ના. તો પહેલો શબ્દ આવશે ઉપવન, ત્યારબાદ બાકીના જેટલા પણ શબ્દો છે તે બધા વ્યંજનથી શરૂ થાય છે. તો વ્યંજનમાં એટલે કે ક, ખ, ગ એ ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો જુઓ,
ઉપવન પછી બીજા ક્રમે કયો શબ્દ આવશે? બરાબર, ગિરિવર. તો આવી જ રીતે બાકીના શબ્દો પણ તમારે શબ્દકોષના ક્રમમાં ગોઠવી દેવાના છે. તો બાળ મિત્રો, આ સ્વાધ્યાયના પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. ફ્રેન્ડ્સ, આ કાવ્યનું ગાન અને પઠન ફરીથી એકવાર કરજો, જેથી કરીને તમે આ સ્વાધ્યાયના પ્રશ્નો સરળતાથી લખી શકશો. તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.